તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધાને? મજામાં મજામાં જ હશો, કારણ કે અમારો બ્લોગ જોતા હોય મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું છે ભાઈ. બાકી દુનિયામાં કંઈ છે નહીં ભાઈ, મોજ જ કરવાની છે. મોજમાં ના હોય તો મોજમાં જ રહેવાનું. એ હવે કેમ રહેવું પણ એ રહેવાનું. મિત્રો અત્યારે અહીંયા ધુવાડી ગયેલી છે, ધુવાડો ગયો કારણ કે માખી બહુ છે, એટલા માટે ભેંસોને તકલીફ ન પડે. શું કરશો? ધુવાડો બહુ નથી થઈ ગયો? મગરી હિરીબેન જો ઉધરસ ખાય છે. શું કે વરસાદ નહીં છે બધી અહીંયા આવતી રહી અંદર. મિત્રો આજે રાત ના વરસાદ પડ્યો છે જોરદાર, તમે જોઈ શકો છો. જો જરાક હજી પાણી ભર્યું છે, કેમ કે 1-1.5 કલાક થી બંધ થઈ ગયો છે, એટલા માટે હું કે બધું પાણી હોઈ ગયું છે. બાકી વરસાદ પડ્યો, ભૂકા કાઢી નાખે. જો અહીંયા આવ્યું પાણી, વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે ને. હજી વરસાદ આવે એવો માહોલ છે, કારણ કે પવન હાવ પડી ગયો છે. ડોલ ઉપર ધજા દેખાય ને, ત્યાં જ પવન છે, બાકી અહીં તમને કંઈ નહીં દેખાય. હાવ પવન પડી ગયો નીચે, ઉપર પવન છે, નીચે નથી જરાય. ટૂંકમાં જમીનની ગરમી એવી ને એવી છે, એટલે વરસાદ આવશે પાછો ફાઇનલ. મિત્રો અહીંયા ફૂલ છોડ વાવ્યા છે, ફૂલ છોડ ટૂંકમાં આમાંથી કાઢી આમાં દારખી કાપીને વાવી દીધા છે. ચોમાસું છે એટલે ઉગી જાય, વાંધો નહીં આવે. મિત્રો અમારા બદામમાં બદામું પણ બહુ પાકી છે ભાઈ, જો એ ખાઈ રહી છે. ટૂંકમાં આ બધું છે ને ચકલા ખાઈ જાય છે ને પછી એમને પડી જાય છે ને, કોઈ ખાતું નથી ભાઈ. ટૂંકમાં અત્યારે ચોમાસાની બદામ છે ને થોડીક ઓલી હોય એટલે મજા ના આવે, પાણી બાણી વાળી હોય, પાણી પી જાય, મોરી લાગે. બાકી શિયાળામાં જે એમાં બદામ આવે ને બહુ મીઠી હોય. તો મિત્રો આજે અમારે કેર વાવવાની છે, બરાબર? તો અમે જાય છીએ અત્યારે કેરના રોપ લેવા, મારા મિત્રની વાડી, હું ને મારા પપ્પા બે. કેવું હાલો ભાઈ ભાઈ, ત્રિકમ બ્રિકમ લઈ લેજો, કે કયો જ ખોજો. મિત્રો કેરના રોપ કાઢી છે, બરાબર? કાઢ્યા બે ત્રણ, આ ઉગી જાય એમાં કઈ ના હોય. તો મિત્રો અહીંયા પાછા ખાડા કરી દીધા છે, આમને અહીંથી વાવવાની છે. આમને કોમલ શું કરે જોઈ છે, બરાબર? હા જોયા રાખો. મિત્રો અત્યાર સુધી મગજ ઘસતા હતા, ક્યાં વાવવું ક્યાં વાવવું, ફાઇનલ હવે અહીં નક્કી કરી નાખ્યું, અહીં વાવી જ નાખવું હોય, બરાબર? કંઈ માઇન્ડ જ કામ નહોતું કરતું. ટૂંકમાં ભાઈ હું ના કાપાય નહીં ભાઈ, એમને મારે. હજી ઊંડું જવા દેવું છે, મમ્મી એમ નહીં હાલે. ના ના ના, આજે પાડું બારી રહી, શું કામ? રેડી રેડી. કમ્પ્લેટ પાણી નાખવું જોઈએ ડાયરેક્ટ. વાવી દીધું છે, દેખાય નહીં ખાલી, જોજો પાડવું નહીં જ વાવવાની હોય. તમને વાવી દીધી અહીંયા મોટા મોટા છે બેચા, કઈ ના થાય ને મમ્મી પપ્પા અહીંયા વાવી નાખે જોઈ. વાહ મિત્રો, કોઈને સત્યનારાયણ ની કંઠા કરવી હોય તો કેરના પાન લઈ જાય જો આપણે અહીંયાથી. મિત્રો આ મોટા મોટા છોડ છે, આ વાવવાનો વિચાર છે. હા કોમલ ને બહુ ખબર પડે કે
મિત્રો અહીંયા કેર વાવી દીધી છે મોટી મોટી બરાબર કેટલી ચાર વાવી છે અને ભાઈ અર્જુનભાઈ પોપીઓ ખાય છે હવે મિત્રો પોપીઓ ખાવું હોય તો ભારે કડક ભાઈ ભાઈ એક વાવો તો ખાવા મળે ભાઈ નકર હું મળે ભાઈ બા વગર કઈ થાય નહીં માસી જવાનું બધે ને પથ્થર થોડીક તબિયત ખરાબ છે અને મારી જરા ખરાબ છે એટલે અમારી બેન જવાનું નથી કોમલ દીદી એક જાય છે તો મિત્રો ફરફર તરાય છે ભાઈ ભાઈ મને બહુ ભૂખ છે નહીં મને ભાવે મને તાવ જેવું એટલે જ કહું આજે ઘણી માસી ને ઘેર જવાનું હતું પણ હવે ભરથાન બહુ તબિયત સારી હે ને એટલે હું આરામ કરી દઉં તો સાંજે જાય મિત્રો અત્યારે કોમલ જાય છે મારા માસી ની આજ હું છે મને મિત્રો આજ જરાક હું કે તાવ જેવું છે સરસ હજી તો આમને લાઈન પડી છે બધું નાખવાનું છે ભેહું પાઈ લીધી લાગે ભેહું પાઈ લીધી બાકી છે અચ્છા તો પેલો ધોયેલા જેવું લાગે ને એટલે મિત્રો અમારે પોપિયું પાક્યું હતું મારી મમ્મી તોડીને જાય છે બરાબર સરસ ઓલું પાકું છે જો બીજું ને ઠીક છે મમ્મી આજે મોહિની ને દીધા તો સાચ બે પોપિયું પાક્યા પણ મારા ભાઈ માં ધૂન સરસ કરે સતનારાયણ ની કંઠા હતી છોકરા કે અમે જાય ને મારે માલ નું ટાણું થઈ ગયું એટલે મારા થી ફુગા હે ને પણ સાંજે જાય જાગરણ કરાવવા જો એ તો કહું કે ભાઈઓ બહેનો આ છે ને તમે માલ રાખજો નહીં એટલે આવું ક્યાંક હોય તો જવાય નહીં બહુ કેમ કે એ સત્યનારાયણની કંથા 3 વાગ્યા પછી લેવાય એટલે 4 વાગે તો આપણે માલનું ટાણું થઈ જાય એટલે જવાય અવાય નહીં એટલે એ થોડીક તકલીફ વારું બહુ થાય જો આજ મારા નહીં જવાય હું પડી રહી તો મિત્રો આજે સવારનો નાયો નહોતો અત્યારે નાયો છું એકદમ ફ્રેશ થઈ ગયો છું બરાબર અને મારે જરાક કામમાં જવું છે થોડુંક કામ છે બરાબર એટલા માટે જવાનો છું અને મારા મમ્મી હજી પોપ્યું હજી મમ્મી નથી મોરાણું પોપ્યું મોરે છે ભાઈ ચાલો જરાક પોપ્યું ખાઈ લઈ પછી તો બીએમાં બહુ છે નથી
તો મિત્રો આજનો તમને બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો અને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને નવા ચેનલમાં આવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ તમે યાર સમજી હગો બરાબર એટલે લાઈક એક ફોકી દો કહે કા એક લાઈક માર દો અને સબસ્ક્રાઇબ કરી દો બરાબર હવે મળીએ કાલના બ્લોગમાં.